તો મહત્વપૂર્ણ સમાચાર. દિલ્હી એમ્સની ટીમ રાજકોટ પહોંચી છે. એમ્સની ટીમ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે બેઠક શરૂ થઈ છે. ડોક્ટર સંજીવ મિશ્રા, એમઆર બિસ્મોરા, ડોક્ટર સુરજીત ઘટાર, ડોક્ટર જગદીશ ગોયલની ટીમ દિલ્હીથી આવે છે. 50 બેઠકની એડમિશન પ્રક્રિયા માટે તજવીજ હાથ ધરાશે. એમ્સ હોસ્પિટલ હસ્તકની મેડિકલ કોલેજ માટે આ પ્રક્રિયા થશે. એમ્સ હોસ્પિટલ પહેલા મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. તો એમ્સ હોસ્પિટલ તે પહેલા એક મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે તે અંગેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. દિલ્હીની એક ટીમ રાજકોટ ખાતે પહોંચી છે. 50 બેઠકની એડમિશન પ્રક્રિયા માટે તજવીજ હાથ ધરવામાં આવશે. એક્સક્લુઝિવ દ્રશ્યો 24 કલાકના ટીવી સ્ક્રીન પર. દિલ્હી એમ્સની ટીમ હાલ તો રાજકોટ પહોંચી છે. થોડીક જ વારમાં એક બેઠક યોજાશે. તો એમ્સ હોસ્પિટલ પહેલા મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. તમામ લોકો ત્યાં પહોંચ્યા છે. સુપ્રિન્ટેન્ડન્ટ સાથે બેઠક શરૂ. ડોક્ટર સંજીવ મિશ્રા, એમઆર બિસ્મોરા, ડોક્ટર સુરજીત ઘટા, ડોક્ટર જગદીશ ગોયલની આ ટીમ દિલ્હીથી આવે છે. 50 બેઠકની એડમિશન પ્રક્રિયા માટે તજવીજ હાથ ધરાશે. એમ્સ હોસ્પિટલ હસ્તકની મેડિકલ કોલેજ માટે પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે. રક્ષિત પંડ્યા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રક્ષિત, શું વિગતો? એક ટીમ દિલ્હીથી આવી છે, બેઠકનો દોર શરૂ થયો છે, હાલ શું વિગતો? દીક્ષિતા, ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવતો, જ્યારથી કેન્દ્ર સરકાર દ્વારા છે તે રાજકોટને એઇમ્સની ફાળવણી કરવામાં આવી છે, ત્યારબાદ કહી શકાય કે ગતિવિધિઓ છે તે જરૂરથી જોવા મળતી છે. ત્યારે પણ હવે આ 2020ની અંદર છે તે એઇમ્સ મેડિકલ કોલેજની અંદર છે તે 50 બેઠક ભરવાનો સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મેડિકલ કોલેજ માટેની પણ ગતિવિધિઓ તેજ બની છે. આજરોજ છે તે દિલ્હીથી એઇમ્સની એક ટીમ છે તે રાજકોટ આવી પહોંચી છે અને રાજકોટના જે કહી શકાય પીડીયુ મેડિકલ કોલેજના ડીન છે તેમની સાથે એક બેઠક પણ કરવામાં આવી હતી. સાથે સાથે જેમની અંદર બેઠકમાં છે તે કહી શકાય કે ડોક્ટર મિશ્રા તેમજ ડોક્ટર જે કહી શકાય સુજીત ડોક્ટર છે તે પણ અત્યારે રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ કહી શકાય મિટિંગ છે તે એટલા માટે કરવામાં હતી કારણ કે જે આગામી વર્ષ 2020ની અંદર મેડિકલ કોલેજ છે તે એઇમ્સની જે શરૂ કરવાની છે 50 બેઠક શરૂ કરવાની છે તેની અંદર રાજકોટ પીડીયુ જે મેડિકલ કોલેજ છે તેમની અંદર આ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવો કે પછી અન્ય કોઈ જગ્યા ઉપર બિલ્ડિંગ ભાડે રાખી અને જે વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવો, આ તમામ મુદ્દા ઉપર ચર્ચા છે તે કરવામાં આવી છે. સાથે જ હાલમાં જ છે તે આજે તમામ જે એઇમ્સની જે ટીમ છે તે રાજકોટ પીડીયુ મેડિકલના જે ડીન છે તેમની સાથે અત્યારે જે ખંડેરી સ્ટેડિયમની પાછળ આવેલી જે જમીન છે કે જ્યાં આગળ એઇમ્સ હોસ્પિટલ બને છે તે જગ્યાની પણ સ્થળ મુલાકાત માટે ગયા છે. ત્યારે કહી શકાય કે જે એઇમ્સ માટેની જે ગતિવિધિઓ છે તે દિવસે ને દિવસે તેજ બની રહી છે. જે રીતે આગામી સમયની અંદર છે તે થોડા જ સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવી અને આ એઇમ્સ માટેની જગ્યાનું જે ખાતમુહૂર્ત છે તે પણ તેઓ કરે તેવી પણ પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. તો બીજી તરફ જે મેડિકલ કોલેજ એઇમ્સની શરૂ કરવાની છે તેના માટે જે વિદ્યાર્થીઓને કઈ જગ્યા ઉપર બેસાડી અને અભ્યાસ કરાવવો તે માટેની પણ ગતિવિધિઓ આજના આ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ત્યાં આવશે અને જે જગ્યા પર એમ્સ હોસ્પિટલ બનવાની છે એમ્સ રાજકોટ વાસીઓને મળવાની છે તેનું ખાતમુહૂર્ત પણ કરશે. પરંતુ હાલ તો દિલ્હીની એક ટીમ ત્યાં પહોંચી છે. બેઠકનો દોર શરૂ થયો છે. 50 બેઠકની એડમિશન પ્રક્રિયા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.